સોનગઢ તાલુકાના અંતરિયાળ એવા ખેરવાડા જંગલમાં જીપીએસ લોકેશન લેવા માટે ગયેલા બીટ ગાર્ડને લાકડા ચોરોએ માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યા બાદ તેઓ જંગલમાંથી ગેરકાયદેસર રીતે કાપેલા એવા કિંમતી ખેરના લાકડાનો જથ્થો સગેવાગી કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા લાલુ ઉસ્માન કુરેશી ખેરવાડાના જંગલમાં જીપીએસ લોકેશન મેળવવા માટે ગયા હતા. તે વખતે તેમને ગેરકાયદેસર રીતે તાડપત્રી નીચે ઢાંકી દેવાયેલા ખેરના લાકડા નજરે પડ્યા હતા. જોકે આ વખતે જમનાભાઈ રૂપસિંહ વસાવા અને તેનો ભાઈ જમાઈ અનિલ નામના લાકડા ચોરોએ બીટ ગાર્ડ પર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જો કે આ ઘટના દરમિયાન બીટ ગાર્ડ બોબામુમ કરતા સહકર્મીઓ દોડી આવતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. તમારું નામ? મારું નામ યોગેશ બંધાણી છે. હા, હું ખેરવાડા રેન્જમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવું છું. બરાબર. કાલે શું ઘટના બની હતી ખેરવાડા રેન્જમાં જ્યાં તમે ફરજ પર હાજર હતા, શું ઘટના બની હતી? હવે કાલે લાલુભાઈનો અમારા પર કોલ આવેલો. હા, લાલુભાઈ પોતે ગયા હતા અજમાનની જીપીએસ લોકેશન લેવા માટે ગયેલા. એટલે લાલુભાઈએ ત્યાં લાકડા જોયેલા, એટલે લાલુભાઈએ અમને કોલ કર્યો. એટલે અમે સ્ટાફ ત્યાં પહોંચી ગયો. એટલામાં એક એ લોકોએ લાકડા ત્યાંથી પટાવી લીધા. એટલા માટે અમે ત્યાં એક બાજુમાં ઘર હતું, જેનું નામ સપનાભાઈ રૂપસિંહ વસાવા હતું. એને અમે પીછું લાકડા ક્યાં ગયા છે, જેણે અમને દાળો આપી અને મારી નાખવાની પણ ધમકી આપી. અને એમ કરીએ અંદરથી પેલું ખાંડવાનું જે સાંભેલું આવે એ લઈ અને લાલુભાઈને મારવાની કોશિશ કરી. મેરું લાલુભાઈનો ડાબો હાથમાં ફ્રેક્ચર થઈ ગયું અને જમણા હાથમાં પણ અંગૂઠામાં લાગેલું છે. અને અમને ગાળાગાળો આપી અને એટલામાં પાછું કે પાછો કોઈ તો લઈને આવ્યો. એટલે કોઈ તો પણ મારવાની કોશિશ કરી, ત્યાં એટલામાં સ્ટાફ દોડી આવ્યો અને એને લાલુભાઈને બચાવ્યા. અને ત્યાંથી અમે તેને સીધા અહીંયા અમીધારા હોસ્પિટલમાં હાલમાં માટે આવેલા છે. લાલુભાઈની પરિસ્થિતિ શું છે હમણાં? લાલુભાઈની પરિસ્થિતિ અત્યારે થોડી ક્રિટિકલ તો છે, પણ અત્યારે હાલમાં એનું ઓપરેશન શરૂ છે.